સોશિયલ સાયન્સ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 પ્રાકૃતિક પ્રકોપો વિશે માહિતી મેળવી શું પ્રાકૃતિક પ્રકોપ આપણે ગ્રેડ 5 6 7 ની અંદર આપત્તિ વિશે તો ખ્યાલ મેળવ્યો છે આપત્તિ એટલે કે અચાનક કોઈ ઘટના બની જાય જેના કારણે માનવ જીવન મુશ્કેલીમાં મુકાય અને ખોરવાઈ જાય એને આપણે આપત્તિ કહીએ છીએ આ એ આપત્તિ એ જ આ પ્રકોપ પ્રાકૃતિક પ્રકોપ પ્રાકૃતિક પ્રકોપો બે પ્રકારે થાય છે આંતરિક ફેરફારને કારણે પણ થાય છે અને બાહ્ય ફેરફાર આંતરિક ફેરફારને કારણે કયા કયા તો આંતરિક ફેરફારના કારણે છે પહેલા તો આપણે જોઈશું પ્રકોપો પ્રાકૃતિક પ્રકોપના પ્રકાર પ્રાકૃતિક પ્રકોપો બે પ્રકારે થાય છે નંબર એક આંતરિક ફેરફાર નંબર બે બાહ્ય ફેરફાર જેમાં આપણે આજે આંતરિક ફેરફારને કારણે થતા જે પ્રકોપો છે એના વિશે માહિતી મેળવીશું તો આંતરિક ફેરફારને કારણે નંબર એક ભૂકંપ નંબર બે જ્વાળામુખી અને નંબર ત્રણ સુનામી જેમાં પહેલું છે ભૂકંપ તો ભૂકંપ એટલે શું આપણને ખ્યાલ છે ભૂકંપ નો અનુભવ તમે તો નહીં કર્યો હોય પણ ઈસવીસન 2001 માં 26મી જાન્યુઆરીના દિવસે ભૂકંપ આવ્યો હતો ભૂકંપ ભૂકંપ એટલે આપણે સામાન્ય રીતે જોઈએ તો પૃથ્વીના પેટાની અંદર જે ધ્રુજારી થાય છે જેના કારણે ભૂસપાટી પણ ધ્રુજી ઉઠે છે જેના કારણે ભૂકંપ આવે છે ભૂકંપની ચોક્કસ વ્યાખ્યા છે કે ભૂકંપ એટલે કે પૃથ્વીના પેટાળમાં ભૂસંચલનના કારણે ભૂસપાટી ધ્રુજી ઉઠે છે અને આ જે ધ્રુજારી થાય છે આકસ્મિક જે ધ્રુજારી છે એને ભૂકંપ કહેવામાં આવે છે તો પૃથ્વીના પેટાળમાં ભૂસંચલનના કારણે પૃથ્વી સપાટી ધ્રુજી ઉઠી છે આ આકસ્મિક ધ્રુજારી છે આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કરે છે હવે ભૂકંપ કે ભૂકંપના મોજા જ્યાંથી ઉત્પન્ન થાય ભૂકંપના મોજા જ્યાંથી ઉત્પન્ન થાય અને પૃથ્વી સપાટી પર જ્યાં આવે છે એને ભૂકંપ નિગમન કેન્દ્ર પણ જ્યાંથી ભૂકંપ ઉત્પન્ન થાય એને ભૂકંપનું કેન્દ્ર કહે છે અને એ જ ભૂકંપના મોજા છે જેમ બમણ આપણે પાણી કોઈ બી જગ્યા પાણીવાળી જગ્યા હોય ત્યાં આપણે પથ્થર ફેંકીએ તો જ્યાં પથ્થર ફેંકો છો ત્યાં એ કેન્દ્ર જેમ એ રીતે કેન્દ્ર જે વમણ થાય છે એ ધ્રુજાય તો ભૂકંપમાં પણ એવું છે કે ભૂકંપ જ્યાંથી ઉત્પન્ન થાય ભૂકંપના મોજા જ્યાંથી ઉત્પન્ન થાય એ ભૂકંપને કેન્દ્ર કહેવામાં આવે છે અને જે બહાર સપાટી પર પૃથ્વીની સપાટી પર જ્યાં પહોંચે તેને ભૂકંપ નિગમન કેન્દ્ર કહેવામાં આવે છે હવે જે આ ભૂકંપના મોજા છે જે ભૂકંપનું નિગમન કેન્દ્ર છે તેના નજીકના વિસ્તારમાં સૌથી વધુ અસર કરે છે જેના કારણે જ્યાં ભૂકંપ થાય તેના નજીકના વિસ્તારમાં ભારે જાનહાનિ થાય છે 2001માં જે 26મી જાન્યુઆરીએ ભૂકંપ થયો હતો એમાં પણ આપણા ગુજરાતના ભુજ કચ્છ અમદાવાદ જેવા વગેરે વિસ્તારોમાં ઘણું બધું નુકસાન થયું હતું હવે ભૂકંપ માપવા માટે જે ભૂકંપના મોજા માપવા માટે લોકો ભૂકંપ નિગમન કેન્દ્ર ભૂકંપ ભૂકંપનું કેન્દ્ર કઈ જગ્યાએ છે આ બધું જે માપવાની જે સાધન છે એને ભૂકંપ આલેખક કહેવામાં આવે છે ઇંગ્લિશમાં ભૂકંપ સિસ્મોગ્રાફ ભૂકંપ માપવા માટેના સાધનને
માપવા માટેના સાધનની ભૂકંપ આલેખન કહે છે. આજ ભૂકંપ ભૂકંપ થવાના કારણ ખ્યાલ છે. આપણે જોયું કે પેટાળની અંદર કોઈ કંપન થાય, કોઈ ધ્રુજારી થાય ત્યારે તો ભૂકંપ થવાના ત્રણ કારણ છે. એક જ્વાળામુખી જન્ય ભૂકંપ, ભૂકંપ થવાના કારણ તો એક જ્વાળામુખી જન્ય ભૂકંપ, ज्वालामुखी जन्य भूकंप એટલે કે પૃથ્વીના પેટાળની અંદર જે આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે પેટાળની અંદર જે ગરમી લાવા રહેલું છે, જે કોઈ પણ જગ્યાએ જે જગ્યાએ છિદ્ર કે કાણા હોય ત્યાંથી બહાર નીકળે છે. તો આ જે જ્વાળામુખી, તો જ્વાળામુખી જ્યારે બહાર નીકળે ત્યારે એના કારણે પણ આપણે ભૂકંપની અસર જોઈ શકીએ છીએ. બીજું છે વિભંગજન્ય. વિભંગજન્ય એટલે પૃથ્વીના પેટર્નમાં આપણી જે પૃથ્વી સપાટી છે એ અમુક સપાટી પ્લેટ જેમ પ્લેટો હોય એમ અમુક ભાગ ગોઠવાયેલી છે પ્લેટોની જેમ. તો એની અંદર જો કોઈ જગ્યાએ પ્લેટનું સ્તર હલી જાય તો એના કારણે પણ આપણે ભૂકંપનો અનુભવ કરીએ છીએ. ત્રીજું કારણ છે ભૂસ્તરીય જન્ય ભૂકંપ. પેટાળની અંદર કોઈ ક્રિયા થઈ હોય જેના કારણે પણ આપણે ભૂકંપનો અનુભવ કરીએ છીએ. તો આપણે જોયું પહેલું કે પ્રાકૃતિક પ્રકોપો, પ્રાકૃતિક પ્રકોપ એટલે જે કુદરતી આપત્તિ આવે છે એ. હવે એમાં આપણે જોયું કે પ્રાકૃતિક પ્રકોપ બે પ્રકારે થાય છે, આંતરિક ફેરફાર અને બાહ્ય ફેરફાર. જેમાં આપણે જોયું આંતરિક ફેરફારની અંદર છે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી. હવે એની અંદર જોયું ભૂકંપ, તો ભૂકંપ એટલે શું? તો પૃથ્વીના પેટાળમાં ભૂસંચલનના કારણે પૃથ્વી સપાટી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક જે ધ્રુજારી થાય એને કહેવાય ભૂકંપ. પછી ભૂકંપ માપવાનું સાધન, તો ભૂકંપ માટેના માપવા માટેના સાધનને ભૂકંપ આલેખ કહેવામાં આવે છે. પછી જોયું આપણે કે ભૂકંપ થવાના કારણો, તો ભૂકંપ થવાના ત્રણ કારણો છે, જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસ્તરીયજન્ય ભૂકંપ. આપણે આના વિશે પણ માહિતી મેળવી. નેક્સ્ટ ટોપિક છે જ્વાળામુખી. આપણે આગળ ભૂકંપમાં જોયું કે ભૂકંપ થવામાં પણ જ્વાળામુખી જવાબદાર છે. જ્વાળામુખી એટલે કે જે વ્યાખ્યા છે અહીંયા કે જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટકી છિદ્રનું નામ છે. આ જ્વાળામુખી એટલે કે પૃથ્વીની અંદર જે મેગ્મા રસ પ્રવાહી છે, ગરમ લાવા રહેલું છે, એને કોઈ જો કોઈ રસ્તો એ અંદર ગરમીનું પ્રમાણ વધતા આ લાવા રસ એકાએક જે કોઈ જગ્યાએ છિદ્ર કે ફાટકી જેવું હોય ત્યાંથી આ ઝડપથી બહાર નીકળે છે, એટલે કે દબાણ સાથે જે બહાર આવે છે એને કહેવાય જ્વાળામુખી. આ જ્વાળામુખીમાં મેગમા લાવા રસ છે એના કારણે જે ગરમી વધારો થાય એના કારણે આ જ્વાળામુખી થાય છે. જ્વાળામુખી થવાના મુખ્ય કારણો એક નંબર એક પૃથ્વીના પેટાળનું તાપમાન. પૃથ્વીના પેટાળની અંદર જેમ જેમ આપણે નીચે જઈએ એમ ગરમીનું પ્રમાણ વધતું જાય અને છેક ઊંડે જે પેટાળની અંદર ગરમીનું પ્રમાણ વધુ છે જેના કારણે જે લાવારસની વાત કરું છું એ. તો આ જે પેટાળનું તાપમાન છે જો વધી જાય જેના કારણે પણ જ્વાળામુખી આવે છે, એટલે કે થઈ શકે છે. બીજું છે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. ગરમીના કારણે લાવારસ એટલે કે મેગ્માનું પ્રમાણ વધતું જાય છે પેટાળની અંદર, એના પ્રમાણ વધવાના કારણે જગ્યા ન મળતા આ મેઘમાં પણ દબાણ સાથે બહાર આવવા પ્રયત્ન કરે છે જેના કારણે જ્વાળામુખી થાય છે. ત્રીજું છે વાયુ અને વરાળનું પણ ઉત્પન્ન. મેઘમાં પ્રવાહી છે, પ્રવાહી ગરમ થાય એટલે શું થાય? વરાળ ઉત્પન્ન થાય, વાયુ ઉત્પન્ન થાય. આ જ ઉત્પત્તિ એટલે કે એના કારણે પણ અંદર દબાણ થાય છે. વાયુ અને વરાળની પણ જો ઉત્પત્તિ થાય વધવાથી એ પણ વધે છે અને એની જે દબાણ જગ્યા ઓછી પડવાના કારણે પણ એ દબાણ સાથે બહાર આવે છે, એટલા માટે જ્વાળામુખી થાય છે. આગળ છે લાવારસ મેગ્માનું
ભૂ સપાટી તરફનું વહન. મેગ્મા, આગળ આપણે જોયું કે મેગ્માની ઉત્પત્તિ, મેગ્માની ઉત્પત્તિ એટલે કે મેગ્મા એટલે કે લાવા રસ વધવાથી, આ લાવા રસ વધવાના કારણે એ પણ ધીમે ધીમે પૃથ્વી સપાટી તરફ વહન કરે છે અને દબાણ સાથે જ્યાં જગ્યા હોય એટલે કે છિદ્ર હોય ફાંકી હોય ત્યાંથી આ બહાર નીકળે છે, જેના કારણે જ્વાળામુખી થાય છે. આ જ્વાળામુખીના એટલે કે આપણે જોયું કે પેટાની અંદર ગરમીનું પ્રમાણ એટલે કે લાવારસનું પ્રમાણ વધવાના કારણે જ્વાળામુખી થાય છે. હવે જ્વાળામુખીના પ્રકાર, જ્વાળામુખીના ત્રણ પ્રકારો છે. એક સક્રિય જ્વાળામુખી, બે સુષુપ્ત જ્વાળામુખી અને નંબર ત્રણ મૃત જ્વાળામુખી. જ્વાળામુખી તો વિશ્વની અંદર ઘણા બધા આવેલા છે, પણ આપણા ભારત દેશમાં અંદમાન નિકોબાર ટાપુ છે ત્યાં એક જ્વાળામુખી આવેલો છે. આ જ્વાળામુખીના કારણે જ્યાં જ્વાળામુખી ત્યાં ફાટી નીકળે છે ત્યાં નજીકના વિસ્તારોમાં ઘણું બધું નુકસાન થાય છે. સાથે સાથે જ્વાળામુખી થવાના કારણે, જ્વાળામુખી ફાટવાના કારણે પણ ફાયદો પણ એટલો થાય છે કે જે જ્વાળામુખી જે જગ્યાએ ફાટે છે ત્યાં આજુબાજુના વિસ્તારમાં જે એનો જે જ્વાળામુખીનો જે લાવારસ ઢળે છે જેના કારણે જે આજુબાજુના વિસ્તારની જમીન છે એ ફળદ્રુપ થાય છે. જાવા અને સુમાત્રા જે ટાપુ છે ત્યાંની જમીન પણ જ્વાળામુખીના કારણે સારી છે અને ત્યાં ખેતી પણ સારી કરી શકાય છે. હવે જ્વાળામુખીની જે ફાટ નળી છે એમાં જે લાવારસ છે એ ઠરવાથી અને એમાં કાર્બન ભળવાથી ત્યાંથી આપણને હીરા પણ મળી આવે છે. જ્વાળામુખી જ્યાં પ્રસ્ફોટન થાય છે એવા જગ્યાએથી આપણને ઘણી બધી પારો છે, સિલિકા છે, આ બધી ખનિજો વગેરે ખનિજો આપણને મળી આવે છે. તો આજે આપણે જે બે ટોપિક જોયા કે આંતરિક ફેરફારના કારણે જે બે ટોપિક, ભૂકંપ અને જ્વાળામુખી, તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે એ ફરી એક વાર જોઈ લઈશું. ભૂકંપ તો જોયું છે, જ્વાળામુખી. તો જ્વાળામુખી એટલે કે ભૂસપાટીના નબળા કડક વિસ્તારોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ, જ્યાંથી આપણે લાવારસ બહાર નીકળે છે, લાવારસ દબાણ સાથે બહાર નીકળવું એટલે કે જ્વાળામુખી. જ્વાળામુખી થવાના કારણો જોયા, જેમાં ચાર કારણો, પૃથ્વીના પેટાળનું તાપમાન એટલે કે ગરમીનું પ્રમાણ વધવાથી, પૃથ્વીના પેટાળમાં ગરમીનું પ્રમાણ વધવાથી જ્વાળામુખી ઉત્પન્ન થાય છે. બીજું જોયું પ્રવાહી મેગમા એટલે કે મેગમાનું પ્રમાણ, લાવારસ છે એનું પ્રમાણ વધવાના કારણે પણ જ્વાળામુખી થઈ શકે છે. ત્રીજું જોયું વાયુ અને વરાળની ઉદ્ભવ, કે પેટાળની અંદર ગરમીના કારણે વાયુ અને વરાળ, જેમ આપણે પાણી ગરમ કરીએ છીએ તો વરાળ થાય છે, એવી રીતના પેટાળની અંદર પણ જે મેગમા લાવારસ ભરેલો છે એના કારણે પણ વાયુ અને વરાળનો ઉદ્ભવ થવાના કારણે, અંદર દબાણના કારણે પણ જ્વાળામુખી ઉત્પન્ન થાય છે. અને ચોથું જોયું કે લાવારસ મેગમા એનું પ્રમાણ પણ વધવાના કારણે જ્વાળામુખી આવે છે. જ્વાળામુખીના પ્રકાર જોયા આપણે, સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. તો આ બે ટોપિકની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.